નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 6 પેટા નોંધમાં દાખલા નંબર 7 જો તમારી બુકમાં પેજ નંબર 152 ઉપર નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરવાની છે તો વર્ષ આપ્યું છે 2015 જૂન પહેલી એટલે કે વેચાણ નોંધમાં આપણે એનો નમૂનો જોઈએ તો સૌપ્રથમ પહેલા તારીખ આવશે ખરીદ નોંધમાં વેપારીનું નામ હતું વેચાણ નોંધમાં અહીંયા કોનું નામ આવશે ગ્રાહકનું નામ ખરીદ નોંધમાં આવક ભરતિયા નંબર વેચાણ નોંધમાં શું આવશે જાવક ભરતિયા નંબર ખટા વેપારના નંબર અને ચલુખાનું શેનું આવશે રકમ વેચાણ નોંધમાં પણ એમ જ ઉધાર વેચાણને લગતા જે વ્યવહારો છે એની જ નોંધ થશે ઉધાર મિલકતના હશે વ્યવહારો રોકડના વ્યવહારો હશે એની નોંધ કરવામાં આવશે નહીં તો પેલો વ્યવહાર છે કે નેહાને રૂપિયા 20,000 નો માલ 3 માસની સાથ પર વેચ્યો અને સાથે બિલ નંબર 80 મોકલી આપ્યું નેહાને વેચવામાં આવે છે એટલે ઉધાર વેચાણનો વ્યવહાર થયો નેહા ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા એટલે આપણે તો ફક્ત કોનું નામ લખવાનું છે ગ્રાહકનું નામ લખવાનું છે વર્ષ 2015 જૂન પહેલી નેહા ખાતે કેટલા રૂપિયા છે 20,000 અને બિલ નંબર કેટલા છે તો કે 80 રકમના ખાનામાં 20,000 ત્યાર પછી 8 તારીખનો વ્યવહાર છે વિદિત સ્ટોર્સને રૂપિયા 10,000 નો માલ 5% વેપારી વટારે વેચ્યો મજૂરીના રૂપિયા 400 સાથેનો બિલ નંબર 85 મોકલી આપ્યું હવે વિધિ સ્ટોર્સને ઉધાર વેચાણનો વ્યવહાર થયો વિધિ સ્ટોર્સ લેનાર થાય એટલે આમનું શું થાય તો કે વિધિ સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 10,000 ના 5% કેટલા થશે 500 રૂપિયા થશે 10,000 માંથી 500 રૂપિયા માઇનસ કરશો એટલે કેટલા રૂપિયા આવશે 9,500 લખો 8 તારીખ વિધિ સ્ટોર્સ ખાતે ચાલો ભરતિયા નંબર કેટલા છે 85 રકમના ખાનામાં 9,500 રૂપિયા ત્યાર પછી 12 તારીખ રૂપિયા 15,000 ના માલનું વેચાણ કર્યું જો 15,000 ના માલનું વેચાણ કરવામાં આવે છે એટલે વ્યવહાર કેવો છે રોકડ વ્યવહાર છે એટલે રોકડ વ્યવહારની નોંધ થશે નહીં પરંતુ આપણે નોંધ કરીને લખશું કેટલામી તારીખ છે 12 તારીખ 12 રોકડ વેચાણ નો વ્યવહાર હોવાથી નોન થશે નહીં તારીખ 12 નો વ્યવહાર છે કેવો વ્યવહાર છે રોકડ વેચાણ એટલા માટે એની નોંધ થશે નહીં ત્યાર પછી તારીખ નંબર 15 રૂપિયા 10,000 નું યંત્ર ક્રીમાને 3,000 માં વેચી દીધું એટલે કે 15 તારીખ નો વ્યવહાર છે જો યંત્ર આવ્યું છે એટલે મિલકત નો વ્યવહાર થયો મિલકત નો વ્યવહાર છે એટલે એની નોંધ પણ વેચાણ નોંધમાં થશે નહીં તો લખો તારીખ 15 મિલકત વેચાણનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં કેવો વ્યવહાર છે તો કે મિલકત વેચાણનો એટલા માટે એની નોંધ થશે નહીં ત્યાર પછી તારીખ 23 સિમોલીને રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને સિમોલીએ 50% નાણા તરત જ ચૂકવી આપ્યા બિલ નંબર કેટલા છે 80 એટલે કે અહીંયા વ્યવહાર મિશ્ર વ્યવહાર છે 50% વ્યવહાર એટલે કે અંશતઃ વ્યવહાર ઉધાર છે અને અંશતઃ વ્યવહાર કેવો છે રોકડ ત્યારે આવી રીતે જ્યારે વ્યવહાર આપણને આપ્યો હોય ત્યારે આપણે એને સંપૂર્ણપણે કેવો વ્યવહાર ગણવાનો છે ઉધાર વ્યવહાર કરીને આપણે એની નોંધ કરવાની છે તો 23 તારીખ સિમોલીને વેચવામાં આવે છે એટલે સિમોલી શું થાય લેના સિમોલી ખાતે ઉધાર
વેચાણ ખાતે જમા 15000 ના 10% કરશો એટલે કેટલા આવશે 1500 રૂપિયા આવશે 15000 માંથી 1500 માઈનસ કરશો એટલે કેટલા રૂપિયાની નોંધ કરવાની થશે 13500 ની તારીખ કેટલી છે 23 સિમોલી ખાતે જાવ ખાતે ત્યાં નંબર કેટલા આપ્યા છે 90 રકમ નાખવાનામાં 13000 ને 500 રૂપિયા ત્યાર પછી 28 તારીખ વિધિને રૂપિયા 20000 ના માલનો વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું જો વ્યવહારમાં છેલ્લેથી બીજો શબ્દ શું કર્યું રોકડેથી વેચાણ કર્યું છે એટલે રોકડેથી વેચાણ કર્યું છે એટલે વ્યવહાર સંપૂર્ણ કેવો છે રોકડ વ્યવહાર છે એટલે એની નોંધ થશે નહીં તો આપણે નોંધમાં લખી નાખીએ તારીખ 28 રોકડ વેચાણનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં ત્યાર પછી 29 તારીખ મીત પાસેથી રૂપિયા 15000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો જો ઓર્ડર આપ્યો હોય કે ઓર્ડર મળ્યો હોય ત્યારે આવો શબ્દ જ્યારે વ્યવહારમાં આપેલો હોય ત્યારે એ વ્યવહાર કેવો કહેવાય બિનઆર્થિક વ્યવહાર તો બિનઆર્થિક વ્યવહાર જેની નોંધ થશે નહીં તો આપણે નોંધમાં લખી નાખીએ તારીખ 29 બિનઆર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં છેલ્લો વ્યવહાર 30 તારીખ બ્રજને રૂપિયા 30000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો બિલ નંબર 95 વ્યવહાર ઉધાર વેચાણનો વ્યવહાર છે બ્રજને વેચવામાં આવે છે એટલે બ્રજ શું થયો લેનાર થયો બ્રજ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા 30000 નો માલ છે એના ઉપર 10% શું ગણવાનું કીધું છે વેપારી વટાવ 30000 ના આપણે 10% કરશો એટલે કેટલા આવશે 3000 30000 માંથી 3000 માઈનસ કરશો એટલે કેટલા આવશે 27000 લખો તારીખ 30 બ્રજ ખાતે બ્રજ ખાતે આપણે છેલ્લે શું કરશું સરવાળો અહીંયા વ્યવહાર આપણા પૂરા થાય છે કુલ ઉધાર વેચાણ તો કુલ ઉધાર વેચાણ કેટલું આવે છે 70000 કેટલા થશે 70000 છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કરી શકો છો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ